सब्सक्राइब करो बीके न्यूज चैनल ने पछी यूट्यूब एप पर बेल नो बटन दबाओ अने निहाळो बीके न्यूज चैनल। बनासकांठा जिला उपर यमराजानी कातिल नजर। त्रण दिवस में मार्ग अकस्मात में गुमाव्या 8 लोकोए जीव। आजे भाभर नजीक खारा गाम पासे सर्जायेला अकस्माते लीधो 4 जणानो भोग। डीसा नगरपालिकाना विस्तारनी दृष्टिए सौथी मोटा वोर्ड नंबर 2 ना तमाम पालिका सदस्यो डीसा छोड़ीने थया अमदावाद स्थायी। सदस्योनी गैरहाजरीथी विकासना कामों न थता स्थानिकोमां जोवा मळी रह्यो छे भारे रोष। एशियानी प्रथम नंबरनी बनास डेरीनी मुलाकाते आव्यु वाराणसीथी खेडूतोनुं डेलिगेशन। डेरीना चेरमेन शंकरभाई चौधरीए एशियानी नंबर 1 डेरी ने दुनियानी नंबर 1 बनावा कर्यु आह्वान। अने पाकिस्तानी सूफ भरतकामनी कला हवे थरादनी महिलाओं ने करशे सद्धर। सूफ भरतकामनी वधती जती मांगना पगले सरकारे पण कलाने प्रोत्साहित करवा उठाव्या कदम। हवे जोईए समाचार विगतवार। बनासकांठा जिल्लामां वधती जती अकस्मातोनी घटना वच्चे भाभर तालुकाना खारा गामना पाटिया पासे रविवारे रात्रे गमखवार अकस्मात सर्जायो छे। खारा गाम पासे सर्जायेला अकस्मातमां 4 लोकोना मौत निपजा छे, ज्यारे 3 जणने गंभीर इजाओ थई छे। आ अकस्मात बाइक अने स्विफ्ट कार वच्चे थयो छे। इजाग्रસ્તોને ભાભર અને દિયોદર ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। આજે ભાભર તાલુકાના ખારા ગામ નજીક સર્જાયેલા અકસ્માતમાં ભાભર તાલુકાના ખારા ગામના 26 વર્ષીય વિનોદ મેઘરાજભાઈ ચૌધરી, 35 વર્ષીય પ્રતાપ ધનરાજભાઈ ચૌધરી અને 32 વર્ષીય અમૃત હીરભાઈ ચૌધરીનો સમાવેશ થાય છે, જ્યારે અન્ય એક યુવક ડીસા તાલુકાના નાની આખોલ ગામનો 28 વર્ષીય ચકુબા ઉર્ફે લાડુબા પ્રભાતસિંહ પરમાર હોવાનું જાણવા મળ્યું છે। બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 3 દિવસમાં 3 અકસ્માતો સર્જાતા 8 લોકોના મોત નિપજ્યા છે। આ અકસ્માતમાં સ્વિફ્ટ કાર આખોલ ગામની હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે મોટરસાયકલ ભાભર તાલુકાના ખારા ગામનું હોવાનું જાણવા મળ્યું છે। બનાસવાસીઓને અત્યારે ઝડપની મજા મોતની સજા આપી રહી છે, ત્યારે જિલ્લાના વાહન ચાલકોએ પણ પોતાના વાહનો સંયમ રાખીને હંકારવા જોઈએ, કારણ કે સમય કરતાં જીવન કિંમતી છે। તો વધુ એક અકસ્માત થરાદ ધાનેરા રોડ ઉપર સર્જાયો છે। થરાદથી ધાનેરા જતા માર્ગ ઉપર ટ્રેક્ટર અને સ્વિફ્ટ કાર વચ્ચે આ અકસ્માત સર્જાયો છે। આ અકસ્માતમાં ટ્રેક્ટર ચાલકની બેદરકારી સામે આવી છે। ટ્રેક્ટર ચાલક દ્વારા દેખ્યા વગર રસ્તો ક્રોસ કરવા જતાં આ અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં સ્વિફ્ટ કારને મોટું નુકસાન પહોંચ્યું છે, પરંતુ સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ અકસ્માતના પગલે હાઈવે ઉપર ટ્રાફિક જામ સર્જાઈ ગયો હતો। ડીસા તાલુકાના થેરવાડા ગામમાં આખલાઓનો આતંક હવે લોકો માટે જીવલેણ સાબિત થઈ શકે તેમ છે। આજે બપોરના સમયે થેરવાડા ગામના નવાવાસ વિસ્તારમાં બે આખલાઓ વચ્ચે દ્વંદ યુદ્ધ શરૂ થઈ ગયું હતું। આ બંને આખલા લડતા લડતા રસ્તા ઉપર આવી જતાં રસ્તા ઉપરના દુકાનોવાળાઓ પણ અફડાતફડી મચી ગઈ હતી, અને બે આખલા વચ્ચે ચાલી રહેલી આ ફાઇટને લઈ સ્થાનિક વેપારીઓએ ધોકા અને લાકડીઓની મદદથી છૂટા પાડવાનો પ્રયાસ પણ કર્યો હતો। આ ઘટના બનતા સદનસીબે જાનહાનિ ટળી હતી, પરંતુ તમે પણ આ બુલ ફાઇટ જોઈને મોંમાં આંગળા નાખી દેશો। પાકિસ્તાન પહોંચેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે સમગ્ર ગુજરાત ઠંડીમાં ઠૂંઠવાઈ ગયું છે, ત્યારે આજે બનાસકાંઠા જિલ્લાનું ડીસા રાજ્યમાં ઠંડીના પગલે બીજા ક્રમે રહ્યું હતું। આજે ડીસામાં તાપમાનનો પારો ગગડીને 6.7 ડિગ્રી સેલ્સિયસ પહોંચી ગયો હતો। વાત ઠંડીની હોય કે ગરમીની, ડીસાનું નામ ગુજરાતમાં ચમકતું હોય છે। ગરમીમાં જ્યાં તાપમાનનો પારો 45 ડિગ્રી સુધી પહોંચી જાય છે, ત્યાં શિયાળામાં ઠંડી ફ્રીજિંગ પોઈન્ટ સુધી પહોંચી જતી હોય છે। ત્યારે આ વર્ષે ડીસામાં પડી રહેલી ઠંડીની વાત કરીએ તો છેલ્લા 11 વર્ષમાં ડિસેમ્બર મહિનામાં પ્રથમવાર 6.7 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાનનો પારો ગગડી ગયો છે। છેલ્લા 10 વર્ષ દરમિયાન ડિસેમ્બર માસમાં ડીસામાં પડતી ઠંડીની વાત કરવામાં આવે તો
तो गत वर्षे 6 डिसेम्बर लघुत्तम तापमान में 6.8 डिग्री नोधायु हतु अने त्यारबाद आज छेल्ला 10 वर्ष में डिसेम्बर मासनो सौथी ठंडो दिवस रह्यो छे। छेल्ला 10 वर्ष में डिसेम्बर मास में 6.7 डिग्री नोधायु छे। वेस्टर डिस्टर्बन्स ने पगले बनासकांठा जिल्ला में तापमान हजू पण गगड़ी शके तेवी शक्यता हवामान विभाग द्वारा व्यक्त करवामां आवी छे। आजे तापमाननो पारो 6.7 डिग्री जेटलो नीचे उतरी जता डिसाना जनजीवन ऊपर पण स्पष्ट असर जोवा मळी हती। જ્યારે ઠંડીની વાત આવે ત્યારે શરીરમાં ધ્રુજારી છૂટી જાય। આ સિઝનમાં જ્યારે ગુજરાત સિઝનની કોઈ પણ ઠંડીની વાત આવે યા ગરમીની વાત આવે તો પૂરા ગુજરાતમાં બે શહેરના જ નામ આવે છે, એક નલિયા અને ત્યારબાદ ડીસા। આજે આ સિઝનનો સૌથી ઠંડો દિવસ છેલ્લા 11 વર્ષની વાત કરીએ તો 11 વર્ષમાં 2019માં 6.8 ડિગ્રી ઠંડી હતી, જ્યારે આજની ઠંડી 6.7 ડિગ્રી છે। એટલે આ સિઝનનો સૌથી ઠંડો દિવસ છે। આગામી સમયમાં હજુ પણ વધારે ઠંડી પડવાની શક્યતાઓ છે। ડીસાથી બીકેનુ ચેનલ માટે હરેશ ઠાકોર સાથે અતુલ પટેલ। થરાદ તાલુકાના કરણપુરા ગામમાં તસ્કરોએ કરિયાણાની બંધ દુકાનને નિશાન બનાવી છે અને દુકાનમાંથી અંદાજિત 10,000નો માલસામાન ચોરી કરીને ફરાર થઈ ગયા છે। તસ્કરોએ ઠંડીમાં મોકાનો ફાયદો ઉઠાવી આ ઘટનાને અંજામ આપ્યો છે। કરણપુરા ગામમાં આવેલી કરિયાણાની આ દુકાનમાં તસ્કરોએ તાળું તોડી પ્રવેશ કરી કરિયાણાનો સામાન તેમજ તેલના ડબ્બાની ચોરી કરી ગયા છે। આ ઘટનાના પગલે વેપારીએ થરાદ પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે। તો અન્ય એક ચોરીની ઘટના થરાદ વાવ હાઈવે ઉપર બની છે। થરાદ વાવ હાઈવે ઉપર આવેલી એક દુકાનનું તસ્કરે તાળું તોડી દુકાનમાં રહેલા લેપટોપ અને કીબોર્ડની ચોરી કરી ફરાર થઈ ગયા છે। ઠંડીનો ચમકારો વધતા જ તસ્કરો સક્રિય થયા છે અને ચોરીની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે। આ ઘટનાના પગલે પણ વેપારીએ થરાદ પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે। બનાસકાંઠા એલસીબી પોલીસે ચોરાયેલા 4 મોટરસાયકલ સહિત 2 શખ્સોને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે। થરાદ વિસ્તારમાં ચોરાયેલા મોટરસાયકલ બુકડાથી વાવ તરફ વેચાણ અર્થે જતું હોવાની બાતમી મળતા એલસીબી પોલીસે વાવ ખીમાણા 3 રસ્તા નજીક વોચ ગોઠવી હતી। તે સમયે થરાદ નગરપાલિકા આગળથી ચોરાયેલું બાઇક લઈને રામજીભાઈ નામનો શખ્સ પસાર થતો હોવાથી તેને થોભાવી પૂછપરછ કરતા એ સમયે બાઇક ચોરેલું હોવાની કબૂલાત કરી હતી। બાદમાં તેની અટકાયત કરી વાવ પોલીસ મથકે લાવી વધુ પૂછપરછ કરતા તેણે થરાદના હનુમાન ચોક, બાબરના લાઠી બજાર વિસ્તાર, થરાદ નગરપાલિકા અને થરાદ રેફરલ હોસ્પિટલમાંથી 4 બાઇક ચોરી કર્યા હોવાની કબૂલાત કરી હતી અને ચોરીના તમામ બાઇકને બુકણા ગામના રામજીના ખેતરમાં સંતાડ્યા હોવાનું કબૂલ્યું હતું, જેથી પોલીસે આ 4 બાઇક કબજે લઈ આ શખ્સ સહિત અન્ય એક વ્યક્તિની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે। ભાભર વિકાસના કામોની હરણફાળ ભરી રહ્યું છે। હાલ ભાભર નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના 24 સદસ્યો બીજેપીના છે અને નગરપાલિકાના પ્રમુખ બીજેપીના જ છે, ત્યારે પાલિકા દ્વારા વિકાસના કામોએ જોર પકડ્યું છે। આજરોજ ભાભર નગરપાલિકા વિસ્તારમાં બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી, કાંગ્રેસ ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલા, જિલ્લા બીજેપી પ્રમુખ ગુમાનસિંહ, વાવ સ્ટેટ ગજેન્દ્રસિંહ સહિત અગ્રણીઓ હાજર રહ્યા હતા, જેમાં વોર્ડ નંબર 2માં આર્ય સમાજ હોલ, અટલ કોમ્પ્લેક્સ, હનુમાનજી મંદિર, કમિટી હોલ, વોર્ડ નંબર 3માં વડ તળાવ, હનુમાનજી મંદિર, ભાભર જૂના કમિટી હોલ તેમજ વોર્ડ નંબર 4 તેમજ 6માં કમિટી હોલ, શાક માર્કેટ, સીસી રોડના લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા। શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે ભાભરમાં વિકાસના કામો સતત થતા રહેશે। આજરોજ અંદાજે 2 કરોડથી વધુના વિકાસના કામોના લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે। ભાભર નગરપાલિકાએ જે પ્રમાણે વિકાસના કામોનો એકાખી વણથંભી યાત્રા કરી છે, આજે લગભગ 2 કરોડથી વધારે રકમના કામોના લોકાર્પણ કામો થયા। પબ્લિકને જે જોઈએ એવા કામો અને એના જે કામની ક્વોલિટી જે દેખાય છે એના ઉપરથી લાગે કે કોઈએ વિકાસના કામો માટે હરીફાઈ કરવી હોય તો ભાભર નગરપાલિકા સાથે કરવી જોઈએ। હું અભિનંદન આપીશ આખી નગરપાલિકાની ટીમને કે એમણે રાજ્ય સરકારનો, કેન્દ્ર સરકારનો જે સંકલ્પ છે એ સંકલ્પને વિકાસના કામો થકી સાકાર કરવાનું કામ કર્યું છે। પુનઃ નગરપાલિકાની પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, કારોબારી ચેરમેન અને ચૂંટાયેલા તમામ સભ્યશ્રીઓને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું। હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું। ડીસા નગરપાલિકાના વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટા વોર્ડ નંબર 2ના તમામ પાલિકા સદસ્યો ડીસા છોડીને થયા અમદાવાદ સ્થાયી। સદસ્યોની ગેરહાજરીથી વિકાસના કામો ન થતા સ્થાનિકોમાં જોવા મળી રહ્યો છે ભારે રોષ। એશિયાની પ્રથમ નંબરની બનાસડેરીની મુલાકાતે આવ્યું વારાણસીથી ખેડૂતોનું ડેલિગેશન।
ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ એશિયાની નંબર વન ડેરીને દુનિયાની નંબર વન બનાવવા કર્યું આહવાન અને પાકિસ્તાનની સૂફ ભરતકામની કળા હવે થરાદની મહિલાઓને કરશે સદ્ધર. સૂફ ભરતકામની વધતી જતી માંગના પગલે સરકારે પણ કળાને પ્રોત્સાહિત કરવા ઉઠાવ્યા કદમ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. બીજા લોકોની ખોટી વાતોમાં ના આવશો. આ ઉભા મારે કોબરા વાડના થાંભલા, જે મોસમ અને જંગલી પશુઓની માર સામે આજે મજબૂત અડી ખમ ઉભા છે. હવે સમજાયું. સરકાર શ્રી દ્વારા સબસિડી પાત્ર કોબરા વાડના થાંભલા હાઈ બોન્ડ ફાઈબર સ્માર્ટ કોન્ક્રીટ ટેકનોલોજીથી બનાવેલ ISO 9001:2015 સર્ટિફાઈડ કોબરા વાડના થાંભલા તેમજ કાંટાળો વાયર અને જાળી. કોબરા વાડના થાંભલામાં હવે મળે છે 10 વર્ષની ગેરંટી, જેમાં થાંભલા ફુવારા કે વરસાદના પાણીથી ફાટી જાય તો 10 વર્ષની ગેરંટી. મેં હું કુમારજી કા ઘર. કુમારજી જો અપના સારા કીમતી વક્ત મેરી મેન્ટેનન્સ મે લગાતે હૈ, સૂરજ કી ગરમી સે હાય કોઈ તો બચાય. કુમારજી કે ઘર એક ફરિશ્તા આયા, જિસકે અંદર સારા ઘર સમાયા. અબ હૈ ના બારિશ કા ડર ના ધૂપ કી ફિકર. ડ્યુરાશાઇન એક્સટેન્સિયો કે સંગ જીઓ બેફિકર, મેન્ટેનન્સ સે મત હો પરેશાન. ડ્યુરાશાઇન એક્સટેન્સિયો રખે બરકરાર હર બિલ્ડિંગ કી શાન. શ્રીજી બિઝનેસ વર્લ્ડ પાલનપુર શહેરમાં સંપૂર્ણ સુવિધાયુક્ત અદ્યતન શોપિંગ સેન્ટર, વિશાળ સ્પેસ ધરાવતું સંપૂર્ણ કોમર્શિયલ સેન્ટર, જેમાં આપને મળશે ઓફિસ, હોસ્પિટલ, કોર્પોરેટ ઓફિસ, બેન્કિંગ, જ્વેલરી શોરૂમ, રેસ્ટોરન્ટ વગેરે માટે અનુરૂપ જગ્યા. બેઝમેન્ટમાં વિશાળ પાર્કિંગ, બેઝમેન્ટથી જ ઓટોમેટિક લિફ્ટની સુવિધા. શ્રીજી બિઝનેસ વર્લ્ડ આનંદ બજાર અને સર્વોત્તમ હોટલ પાસે, પાલનપુર અમદાવાદ હાઈવે, પાલનપુર. સંપર્ક મહેશભાઈ મોદી 9824096533 અને 9638955966. શ્રીજી બિઝનેસ વર્લ્ડ 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 વર્લ્ડ. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં બીકે ન્યૂઝ ચેનલ દ્વારા ડીસા અને પાલનપુરની નગરપાલિકાના સદસ્યો દ્વારા
છેલ્લા 5 વર્ષમાં કરવામાં આવેલા કાર્યોનો એસિડ ટેસ્ટ લેવામાં આવી રહ્યો છે, જેમાં પાલનપુર બોલે છે કાર્યક્રમમાં પાલનપુરીઓ તેમના વિસ્તારના પાલિકા સદસ્યોનો હિસાબ કિતાબ કરી રહ્યા છે. તો ડીસામાં પણ ડીસાનો મિજાજ કાર્યક્રમ થકી સ્થાનિક લોકો તેમના વિસ્તારમાં છેલ્લા 5 વર્ષ દરમિયાન તેમના વિસ્તારના સદસ્યો દ્વારા કેટલા કામો કરવામાં આવ્યા અને કેટલા વચનો ચૂંટણી પહેલા આપવામાં આવ્યા હતા અને પોતાના વિસ્તારના પાલિકા સદસ્યોથી સ્થાનિક રહીશો સંતુષ્ટ છે કે નહીં તે જણાવી રહ્યા છે. આ છે વોર્ડ નંબર 2. ડીસા શહેરમાં વિસ્તારની દ્રષ્ટિએ આ વિસ્તાર સૌથી મોટો વિસ્તાર છે. આ વિસ્તારનો એક ભાગ બજરંગનગરમાં આવેલો છે તો બીજો ભાગ ફુવારા સર્કલ સુધી આવેલો છે. આ વિસ્તારમાં ભદ્ર વિસ્તારથી માંડી પછાત વિસ્તાર પણ આવેલા છે અને વર્ષ 2015માં યોજાયેલી નગરપાલિકાની ચૂંટણીમાં આ વિસ્તારમાંથી 2 ભાજપના સદસ્યો, 1 કોંગ્રેસ, 1 અપક્ષ ઉમેદવાર વિજેતા બન્યા હતા. વિજેતા ઉમેદવારોમાં ભાજપના અતુલભાઈ શાહ, ભારતીબેન પટેલ, કોંગ્રેસના કૈલાસબેન શાહ અને અપક્ષ ઉમેદવાર શંકરભાઈ કતીરા વિજેતા બન્યા હતા. પરંતુ અત્યારે આ વિસ્તારના 4 સદસ્યો પૈકીના 1 સદસ્યને બાદ કરતા 3 સદસ્યો અમદાવાદ સ્થાયી થઈ ગયા છે. 4 સદસ્યો પૈકી 1 જ અતુલ શાહ ડીસામાં જોવા મળી રહ્યા છે, જેને લઈ આ વિસ્તારમાં વિકાસના કામો તો થઈ જ નથી શકતા અને તેને લઈ સ્થાનિકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે. શહેરના ગોધુલી પાર્કનો વિસ્તાર વોર્ડ નંબર 2નો વિસ્તાર છે અને વોર્ડ નંબર 2માં આવેલો ગોધુલી પાર્ક એક ભદ્ર વિસ્તાર છે. ત્યારે વિસ્તારમાં પણ સ્થાનિક પાલિકા સદસ્યો ન્યાય નથી આપી શક્યા તો પછાત વિસ્તારમાં તો શું વિકાસ કાર્યો કરશે? જોઈએ વોર્ડ નંબર 2ના ભદ્ર વિસ્તારના રહીશોની તેમના જ પાલિકાના સદસ્ય વિશેની પ્રતિક્રિયા. બિકેનની ટીમ આજે પહોંચી છે વોર્ડ નંબર 2માં. આ વોર્ડ નંબર 2નો વિસ્તાર છે કે હાઈવે વિસ્તારમાં આવેલી ગાંધુલી પાર્ક સોસાયટી. આ વિસ્તાર વોર્ડ નંબર 2નો વિસ્તાર વિસ્તારની રીતે ખૂબ જ મોટો વિસ્તાર છે. આ વિસ્તારમાં 50% એજ્યુકેટેડ છે અને 50% અભણ કહેવાય કે જે પછાત છે. અત્યારે અમારી સાથે જોડાઈ રહ્યા છે, અમારી સાથે છે એક એના સ્થાનિક રહીશ અને કોલેજના રિટાયર્ડ પ્રોફેસર પ્રિન્સિપાલ. આપણે વિસ્તારમાં જે 4 ઉમેદવાર ચૂંટાઈને આવ્યા હતા, જેમાંથી 2 ભાજપના વેવ હોવા છતાં બી ઉમેદવારો કોંગ્રેસના અને 1 અપક્ષના ઉમેદવાર અને 1 ભાજપનો ઉમેદવાર આવ્યો હતો અને આપણે ખૂબ વોટ આપ્યા હતા લોકોને. પણ વોટિંગ થયા બાદ, જીત્યા બાદ એ લોકો આપની કેટલી સમસ્યાઓ પૂરી કરી એનાથી આપ સંતુષ્ટ છો? ના, સેજ પણ નહીં. અમે આજ સુધી જે વ્યક્તિઓ ચૂંટાઈને ગયા છે એમાંથી એક પણ વ્યક્તિને અમારી સોસાયટી માટે આવતો પણ નથી જોયો અને અમારી સમસ્યાઓ સાંભળવા માટે પણ કોઈ દિવસ કોઈ હાજર રહ્યું નથી. આપણી સમસ્યાઓ શું શું બાકી રહી ગઈ છે જે આપણે એમને કહેવા છતાં અમને પૂરી નથી થઈ? એક અંડરગ્રાઉન્ડ ગટરની યોજના અમે કરી હતી કે કહ્યું હતું કે ભાઈ અમને કરાવી આપો. એ 4 દિવસ પહેલાં બીકે ન્યૂઝમાં અમે આપ્યું, ત્યારબાદ અંડરગ્રાઉન્ડ ગટરની લાઇન શરૂ થઈ છે પણ હજુ સોસાયટીને નાકે જઈને અટકી ગયા છે અને આજે કામ આખો દિવસ બંધ રહ્યું છે. આગળ કોઈ જોડાણ એનું થયેલું નથી. સાહેબના કહેવા મુજબ કે બીકે ન્યૂઝમાં બતાવ્યા બાદ, દેખાડ્યા બાદ, રાત્રે કોન્ટ્રાક્ટરે જોયા બાદ કોન્ટ્રાક્ટરે એનું કામ શરૂ કર્યું છે, પણ એ પણ 24 કલાક એ બાદ હજુ સુધી કામ અટકી ગયું છે. અમારી સાથે અહીંના રહીશ જોડાયા છે. આપને વિસ્તારમાં જે પાણીની વ્યવસ્થાઓ કે આ બધી વ્યવસ્થાઓ કે જે છે આ વિસ્તારમાં, આપણે સુખી સંપન્ન છો, આપ સુખી સંપન્ન વિસ્તાર છે, આપનો વિસ્તાર સારો છે, એટલે આપણા વિસ્તારમાં હજુ શું રહી ગયું છે? રહી ગયામાં તો એ લોકોનું અમે કોન્ટ્રાક્ટરને અહીં નાળી માટે અડધું કરીને કામ ગયું છે બરાબર, અને બીજા નંબરમાં જઈને સેફ્ટિંગ ટાંકી માટે હજી બાદ એમની એમ પડી છે અને રોડ પણ બનાવવાને બાકી રાખ્યો છે. અને જે આવાવાળા સમયમાં જે ઇલેક્શનમાં જે અમને કહેવા માગશે કે અમે ચૂંટણી માટે, પણ અમે ચૂંટણીનો બહિષ્કાર જ કરવાના છે. અમારે એવો પ્રતિનિધિ જોઈએ કે અમારી ફરિયાદ સાંભળે ને અમારી રજૂઆત સાંભળે ને અમારા કામ કરે, એ જ પ્રતિનિધિને અમે ચૂંટશું. એમના કહેવા મુજબ એવો પ્રતિનિધિ એમને ચૂંટવો છે કે જે તેમની વાતો સાંભળે, તેમનું કામ કરે અને ખાલી વાતો ના કરે. અમારી સાથે સ્થાનિક એક વડીલ છે. આપને ઉમેદવારો આપની પાસે જે 4 ઉમેદવાર ચૂંટાઈને ગયા હતા ત્યારબાદ આપની પાસે આવ્યા છે કે નથી આવ્યા? આજ સુધી 5 વર્ષમાં 1 પણ ઉમેદવાર આજ સુધી આવ્યો નથી અહીંયા, અને આમ ઉમેદવારની કોઈ બી હાજરી અહીંયા કોઈ દિવસ આવતી જ નથી. કોઈ નગરપાલિકાના સેવક કોઈ બી આજ સુધી કોઈ કચરા માટે કે કોઈ ઝુંબેશ ચલાવવા માટે આવતા જ નથી અહીંયા. અને એમને સફાઈ કામદાર તો અહીંયા કોઈ આવતો જ નથી, સવારથી જ ગટર સાફ કરવા માટે કોઈ આવતું નથી. કોઈ સ્થાનિક ઉમેદવારો તો અહીંયાના કોઈ એક બી 5 વર્ષમાં 1 વાર બી ફરક્યા નથી અહીંયા એક બી.
મારા ચાર સ્થાનિક ઉમેદવારોમાં એક ભરતભાઈ પટેલ, પછી અતુલભાઈ શાહ અને શંકરભાઈ કતીરા અને કૈલાસબેન, એ ચારેય ઉમેદવાર અહીંયા છે જ નહીં. અત્યારે ડીસા છોડીને અમદાવાદ જતા રહ્યા છે. અહીંયા 5 વર્ષમાં એમને આજ સુધી એક બી વાર સોસાયટીમાં દર્શન આપ્યા નથી, અને વોટિંગ માટે આવ્યા હતા ત્યાર પછી આજ સુધી કોઈ ઉમેદવારે આજ સુધી દર્શન આપ્યા નથી. તેમના કહેવા મુજબ કે તેમના ચારે ચાર કોર્પોરેટર અત્યારે અમદાવાદ સ્થાયી થયેલા છે. જૂની કહેવત મુજબ એવું કહેવાય કે ધની વગરનું ધન આ બીજો વોર્ડ છે. અમારી સાથે એક વડીલ છે. વડીલ, આપના વિસ્તારમાં આપણે હમણાં હું વાત કરતો ત્યારે કહેતા હતા કંઈ સફાઈની એક પ્રોબ્લેમ આપનો છે. અમારી સોસાયટીમાં કોઈ 10-15 દિવસે સફાઈવાળી આવે છે, કચરાવાળી આવે છે, અને ગ્રીન પાર્કમાં, વિજય પાર્કની ગળીમાં, શોપવાળી ગળીમાં કાયમી બધા સફાઈવાળા આવે છે. ગટર રોડ બધું ત્યાં થઈ ગયું છે. શું અમારો વિસ્તાર વેરો નથી પડતો? તો એ વિસ્તારમાં કેમ આવે છે ને આપના વિસ્તારમાં કેમ નથી? બધા ધુરેન્દ્ર ચૂંટાયેલા છે એટલે. કોણ છે વિપુલભાઈ પ્રમુખ છે, નીતાબેન જોશી હતા, બધા હતા, એટલે બધું એમને કાયમ કમ્પ્લેટ કોમ તાત્કાલિક ઉભય કોમ થઈ જાય. પણ અમારી સોસાયટીમાં કોઈ ચૂંટાઈને આવ્યું નથી એટલે કોમ લેટ થાય છે. વડીલના કહેવા મુજબ કે ત્યાંથી અમારા સોસાયટીમાં કામ નથી થતું, બાજુની સોસાયટીમાં થાય છે. એનું એક જ કારણ છે કે ત્યાં પ્રમુખ ઉપપ્રમુખ પહેલાં ચૂંટાયેલા છે અને તેમની લાગવગના કારણે એ વિસ્તારના કામ થાય છે. એટલે આમનું એવું કહેવું છે કે એમનો પક્ષપાત થઈ રહ્યો છે. અમારી સાથે વડીલ છે. તમે આ વિસ્તારમાં કેટલા સમયથી રહો છો? હું અહીંયા 30 વર્ષથી રહું છું. આપણે 30 વર્ષથી રહો છો અને આ વખતે તો ભાજપની બહુમતીથી બોડી આવી હતી, અને આ વખતે આપને જે નવા કોર્પોરેટર ચૂંટણી આવ્યા છે એમનાથી આપ સંતુષ્ટ છો? ના, એનાથી સંતોષ નથી. અમે કેટલી વાર એમને વારંવાર રજૂઆત કરી પણ એમને અમારું કોઈ સાંભળ્યું નથી. બધાની વાતમાં એક જ વાત આવે છે કે આ વિસ્તારમાં કામ થતા નથી. ચાર ચાર ઉમેદવારો હોવા છતાં આ લોકોએ ભાજપના વેવની વિરુદ્ધ જઈને કોંગ્રેસને વોટ આપ્યા હતા. કોંગ્રેસના બે અને અપક્ષના એક ઉમેદવાર આવવા છતાં પણ તેમને હજુ સુધી કામ થયા નથી. સર, હજુ આપને આ બાબતે શું કહેવું છે કે ચાર ચાર ઉમેદવારો આપણે છે અને બાકી લોકો બહાર રહે છે અમદાવાદ? પણ ચારે બહાર રહેતા હોય પછી અહીંયા આવવાનો પ્રશ્ન રહેતો જ નથી. અહીંયા તો કોઈ દિવસ કોઈ જોવા જ નથી મળ્યું. તો એમને કોઈ કોર્પોરેટર અહીંયા આવતો જ નથી તો અમે રજૂઆત પણ કોને કરવા જઈએ? અમારે ડાયરેક્ટ મ્યુનિસિપાલિટીમાં જઈને ફરિયાદ કરવી પડે છે. એ લોકો એમ જવાબ આપે છે કે કામ થઈ જશે, કામ થઈ જશે, બસ બીજી કોઈ વાત જ નથી કરતા. ખાસ કરીને સર, વાત કરવામાં આવે, તમે એક શિક્ષિત વ્યક્તિ છો અને એક પ્રૌઢ નાગરિક છો, તો એક શિક્ષિત નાગરિક તરીકે તમને લોકશાહીમાં આ વિસ્તારની અંદર કેટલું કામ થયું હોય તેવું જોવા મળ્યું છે, અને આ વિસ્તારના નેતાઓએ લોકશાહીનો રોલ કેટલો નિભાવ્યો છે? સહેજ પણ નહીં. લોકશાહી એમને તો લાગતી જ નથી અહીંયા, કારણ કે એક પણ નેતાએ અમારું કોઈ કામ જ નથી કર્યું. અમે જ્યારે પણ ફરિયાદ કરવા જઈએ ત્યારે મ્યુનિસિપાલિટીમાં સીધી ઓફિસમાં જવું પડે, ત્યાં અમારો કોઈ કોર્પોરેટર ત્યાંય એમને તો જોવા નથી મળ્યો કોઈ દિવસ. લેખિતમાં કેટલી અરજી કરી ત્યારે, અને આ બીકે ન્યૂઝમાં આવ્યા પછી માત્ર અંડરગ્રાઉન્ડ ગટર માટે આવ્યા છે. હજુ રોડનું કામ, સેફ્ટી ટેન્ક દ્વારા અમારે કનેક્શન આપવાનું કામ, એ બધું બાકી છે. કચરામાં કોઈ સફાઈ બોલવા જઈએ તો 15 દિવસે એક વખત કોઈક વાળવા આવે છે, બાકી કોઈ નથી આવતું. જે ખુલ્લી ગટરો છે એને સાફ કરવા પણ 15 દિવસે 20 દિવસે એક માણસ આવે છે. સર, વાત કરીએ તો જ્યારે ચૂંટણી આવે છે ત્યારે આ વિસ્તારની અંદર ઉમેદવારો આવે છે ત્યારે કેવા કેવા વચનો આપે છે? બધા જ વચન આપે છે કે તમે જે કહેશો અમે કરી આપીશું અને તમારા બધા જ કામ અમે કરીશું. પણ આજ સુધી એ બધી વાતો સાબિત થઈ છે, બાકી એનું કોઈ અમલ કરવામાં આવ્યો નથી આજ સુધી. અમારી સાથે એક અહીંયા વડીલ ફરીથી કંઈ કહેવા માગે છે. વડીલ, આપનું શું કહેવું છે? એટલે આમાં શું છે કે અહીંયા આગળ જે કૂવો છે પાણી, અંડરગ્રાઉન્ડ કૂવો જે સંડાસનો, એ ભરાઈ ગયેલો છે. તો એ ગટર ખોદવા આવ્યા હતા ને, તો ડૉક્ટરને કીધું કે તમે તમારી રીતે કરાવી દો સાફ. તો અમે આગળ પાઇપ અંદર હોલ પાડી અને પુરવી દઈએ બરાબર, પણ એ કે હવે તમે તમારી રીતે કરાવો, તમે તો તોડે તમારા આવે તમે જ કરાવો સાફ. આ બાબતે આપણે નગરપાલિકામાં કંઈ રજૂઆત કરી? ના, નથી કરી. કાલની વાત છે બરાબર. હવે એ મિતુલભાઈને વાત કરી છે. મિતુલભાઈ કે હવે આ તો ગોદુલી પાર્ક વોર્ડ નંબર 2 વિસ્તાર, જેમાં અહીંના બધા રહીશોનું કહેવું છે કે તેમના કામ પૂરા થયા નથી. અને ખાસ તો વાત એ છે કે અહીંના 4 ઉમેદવારો અત્યારે ડીસા છોડીને અમદાવાદમાં સ્થાયી થયા છે. ડીસાથી બીકેન્યુ ચેનલ માટે હરેશ ઠાકોર સાથે અતુલ પટેલ. કોરોના કાળ વચ્ચે આખરે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની બીકોમ અને બીએસસી સેમિસ્ટર 5 ઓફલાઈન પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે, જેમાં સૌથી વધુ પરીક્ષાર્થીઓ પાલનપુર કેન્દ્ર ઉપરથી પરીક્ષા આપી રહ્યા છે. ઉત્તર ગુજરાતના 5 જિલ્લાના 48 સેન્ટર ઉપર વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે, અને 48 સેન્ટરમાં સૌથી વધુ 670 બીકોમમાં અને 502 વિદ્યાર્થીઓ બીએસસીમાં પાલનપુર કોલેજમાં પરીક્ષા આપી રહ્યા છે.
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની આજે બીકોમ અને બીએસસી સેમિસ્ટર 5ની ઓફલાઈન પરીક્ષાનો આજે પ્રારંભ થયો છે. સમગ્ર યુનિવર્સિટીના 48 પરીક્ષા સેન્ટર પૈકી આજે બનાસકાંઠામાં આરઆર મહેતા કોલેજ ઓફ સાયન્સ એન્ડ સીએલ પરી કોલેજ ઓફ કોમર્સમાં આ પરીક્ષા સેન્ટરમાં યુનિવર્સિટીના તમામ પરીક્ષા કેન્દ્રો પૈકી સૌથી વધારે વિદ્યાર્થીઓ 677 વિદ્યાર્થી આ પરીક્ષા સેન્ટર ઉપર પરીક્ષા આજે આપી રહ્યા છે. સંપૂર્ણ કોવિડ-19ના સરકારશ્રીની જે ગાઈડલાઇન્સ છે એનું પરિપાલન સાથે આ પરીક્ષાનો પ્રારંભ થયો છે અને આ પ્રથમ દિવસે જ 677 પૈકી 600 વિદ્યાર્થી આ પરીક્ષા સેન્ટર ઉપર આજે હાજર રહેલા છે. દરેક વિદ્યાર્થી માટે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય એ રીતે જીગઝાગ પેટર્નમાં પરીક્ષા બેઠક વ્યવસ્થા કરવામાં આવેલી છે. સેન્ટર ઉપરથી જ વિદ્યાર્થીઓને સેનિટાઇઝરની તેમજ માસ્કની વ્યવસ્થા કરવામાં આવેલી છે અને આજે વિદ્યાર્થીઓ આ શાંતિપૂર્ણ માહોલમાં કોઈપણ પ્રકારના ભય વગર ભયમુક્ત વાતાવરણમાં વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ રીતે પરીક્ષા આપી રહ્યા છે. આજના આ દિવસ માટે યુનિવર્સિટી દ્વારા પણ સ્કવોડની વ્યવસ્થા કરવામાં આવેલી છે અને એ પ્રમાણે આ સ્કવોડ મિત્રો પણ અત્યારે આ પરીક્ષા સેન્ટર ઉપર ઉપસ્થિત છે. આ ઉપરાંત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના એક્ઝિક્યુટિવ કાઉન્સિલના મેમ્બર શ્રી હરેશભાઈ ચૌધરી પણ અત્રે આ સેન્ટરની વિઝિટ માટે ઉપસ્થિત રહ્યા છે અને વિદ્યાર્થીઓ બિલકુલ શાંતિપૂર્ણ માહોલમાં અત્યારે આ એક પરીક્ષા આપી રહ્યા છે. આ પ્રથમ સેશન જે છે એ બીકોમ સેમિસ્ટર 5નું રહ્યું છે અને હવે પછી 12 વાગે જે છે એ બીજું સેશન શરૂ થશે જેમાં બીએસસી સેમિસ્ટર 5ના વિદ્યાર્થીઓ આ સેન્ટર ઉપર પરીક્ષા આપશે અને એ પણ લગભગ 502 વિદ્યાર્થીઓ આ સેન્ટર ઉપર આજે આ બપોરના સેશનમાં પરીક્ષા આપવાના છે. પાલનપુર કોલેજ ખાતે કોવિડની ગાઈડલાઇન મુજબ સોશિયલ ડિસ્ટન્સ સાથેની બેઠક વ્યવસ્થા, સેનિટાઇઝર અને માસ્કની વ્યવસ્થા કરાઈ છે. ત્યારે પરીક્ષાની વિઝિટમાં આવેલા યુનિવર્સિટીના એક્ઝિક્યુટિવ કાઉન્સિલરના મેમ્બર હરેશ ચૌધરીએ પણ સંતોષ વ્યક્ત કર્યો હતો. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની આજથી યુનિવર્સિટી કક્ષાની છેલ્લા વર્ષની પરીક્ષાઓ શરૂ થઈ છે. યુનિવર્સિટીનું 48 કેન્દ્રોમાંનું સૌથી વધુ વિદ્યાર્થીઓ ધરાવતું કેન્દ્ર એવું સીએલ પરી કોમર્સ કોલેજમાં આજે કોમર્સની પરીક્ષાઓ શરૂ થઈ 677 વિદ્યાર્થીઓમાંથી 600થી ઉપર વિદ્યાર્થીઓ ઓફલાઈન પરીક્ષા આપી રહ્યા છે. ખૂબ સ્વસ્થ મને પરીક્ષા આપી રહ્યા છે. સેન્ટરમાં આજે યુનિવર્સિટીના પ્રતિનિધિ તરીકે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યની ચિંતા કરીને ઉપસ્થિત રહેવાનું થયું. જોયું કે સેન્ટર ઉપર માન્ય પ્રિન્સિપાલ અને એમની આખી ટીમે ખૂબ સારી રીતે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યની ચિંતા કરીને ખૂબ સારી રીતે શુદ્ધ વાતાવરણમાં પરીક્ષા લેવાય એ માટેના આયોજન કર્યું છે. એ બદલ કોલેજ પરિવારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. કોવિડની ગાઈડલાઇનમાં દરેક વિદ્યાર્થી માસ્ક પહેરીને ફરજિયાત પરીક્ષામાં બેસે, એમને સેનેટાઇઝ કરવા, બહાર ગનથી એમનું ટેમ્પરેચર માપવું, આ બધું કરીને વિદ્યાર્થીઓ ક્લાસરૂમમાં બેસે એની ચિંતા પરીક્ષા સંચાલકશ્રીએ માન્ય પ્રિન્સિપાલશ્રીએ કરી છે. કાંકરેજના તાલુકા મથક થરામાં આપણે કાલે જોયું કે ખાતર ખરીદવા માટે ખેડૂતો સરકારની ગાઈડલાઇનનો ભંગ કરીને પડાપડી કરી રહ્યા છે, ત્યારે આવો જ હાલ થરામાં આવેલી બેંકોમાં પણ જોવા મળી રહ્યો છે. થરામાં આવેલી દેના બેંક શાખામાં પણ આવતા ગ્રાહકો સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરતા નજરે પડી રહ્યા છે. આધાર કાર્ડ અને ફિંગરપ્રિન્ટની મદદથી નાણાં લેવા માટે લોકો એકત્રિત થઈ રહ્યા છે અને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરતા નજરે પડી રહ્યા છે. કોરોના મહામારી વચ્ચે થરામાં લોકોને હવે કોરોનાનો ભય જ ન હોય તેમ સરકારની ગાઈડલાઇનના લીરે લીરા ઉડાવી રહ્યા છે. કાંકરેજ તાલુકાની 36 મંડળીઓના ચેરમેન અને મતદારો બે જૂથમાં વહેંચાયા છે. તાલુકા ભાજપ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ અને રમેશભાઈ વાઘડા વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છે. આ બંને ઉમેદવારો ભાજપના જ સદસ્યો છે. સહકારી સંઘના ભીષ્મ પિતામહ તરીકે જાણીતા અને થરા માર્કેટ યાર્ડના ચેરમેનના ચેરમેન અણદાભાઈ પટેલે ઈશ્વરભાઈ પટેલની પેનલમાં ટેકો આપીને વિજયી બનાવવા માટે આકાશ પાતાળ એક કરી રહ્યા છે. ત્યારે બીજી બાજુ કાંકરેજ તાલુકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન અમૃતભાઈ દેસાઈએ રમેશ વાઘડાને ટેકો આપી મદદરૂપ થઈ વિજયી બનાવવા માટે મથામણ કરી રહ્યા છે. હવે આવતીકાલે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે મતગણતરી કરવામાં આવશે, ત્યારે હવે જોવું રહ્યું કે કોણ મેદાન મારીને સહકારનો તાજ મેળવશે.
સહકારી ખરીદ વેચાણ સંઘ લઈને ચૂંટણીના મતદાન ચાલે છે. લગભગ 50% જેવોથી વધારે મતદાન થઈ ગયું છે અને મને કોકરેજ તાલુકાના તમામ મતદાર ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે કે 20થી વધારે મતો મને મળશે અને હું 2-4 મતોથી જીતીશ એવી મને મતદાર ઉપર ખૂબ ખૂબ અપેક્ષા છે અને વિશ્વાસ છે કે મારી જીત નિશ્ચિત થશે. બેલડી શહેરમાં ગતરોજ ઈચ્છાપૂર્ણ હનુમાનના મંદિર ખાતે ગ્રામજનો દ્વારા તરવ વાળીનાથ અખાડાના મહંત બળદેવગીરી બાપુ તથા ડીસાના જીવદયા પ્રેમી ભરતભાઈ કોઠારીને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. રબારી સમાજના ધર્મગુરુ વાળીનાથ અખાડા તરબના મહંત બળદેવગીરીજી બાપુ ભ્રમલિત થતા તેમના અનુયાયીઓને ભારે આઘાતની લાગણી પહોંચી હતી તથા ડીસાના જીવદયા પ્રેમી ભરતભાઈ કોઠારીનું માર્ગ અકસ્માતમાં મોત નિપજતા સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં જીવદયા પ્રેમીઓમાં ભારે દુઃખની લાગણી પ્રસરી જવા પામી હતી. ત્યારે ભેરડી ગ્રામજનો દ્વારા મહંત બળદેવગીરીજી બાપુ તથા ભરતભાઈ કોઠારીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ઈચ્છાપૂર્ણ હનુમાન મંદિરના પ્રાંગણમાં યોજાયેલા પ્રાર્થના સભામાં બેરડીના ગ્રામજનો સહિત વેપારીઓ ડોક્ટરોએ હાજરી આપી 2 મિનિટનું મૌન પાળી મીણબત્તી પ્રગટાવી ભ્રમલીન આત્માઓને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ઉત્તરપ્રદેશના વારાણસીમાં બનાસ ડેરી સંચાલિત મિલ્ક કલેક્શન સેન્ટરોના પ્રગતિશીલ દૂધ ઉત્પાદકોનું પ્રતિનિધિમંડળ 5 દિવસની અભ્યાસ તાલીમ માટે બનાસ ડેરીની મુલાકાતે આવ્યું છે. ત્યારે મોરિયા ખાતે આવેલી બનાસ મેડિકલ કોલેજમાં યોજાઈ રહેલી અભ્યાસ તાલીમ વર્ગની સાથે બનાસ ડેરીના વિવિધ પ્લાન્ટ્સની મુલાકાત, આદર્શ પશુપાલન અને પશુ સંવર્ધન અભ્યાસ હેતુ બનાસકાંઠા જિલ્લાના વિવિધ પ્રગતિશીલ દૂધ ઉત્પાદકોના ફાર્મ મુલાકાત, જિલ્લાની આદર્શ દૂધ મંડળીઓની મુલાકાત વગેરે લઈ દૂધ ઉત્પાદકોની આવક વધારવાના બનાસ ડેરી મોડલનો પણ અભ્યાસ કરશે. બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ આજે બનાસ મેડિકલ કોલેજ મોરિયા ખાતે પ્રગતિશીલ દૂધ ઉત્પાદક વિકાસ કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. વારાણસીના દૂધ ઉત્પાદકોના પ્રતિનિધિમંડળને બનાસની ધરતી ઉપર આવકારતા તેમણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન છે કે ખેડૂતોની આવક ડબલ થાય અને પ્રધાનમંત્રીના સપનાને પૂરા કરવા માટે બનાસ ડેરીએ દૂધના વ્યવસાયની સાથે મધ ગોબર ગેસ THR એટલે કે ટેક હોમ રાશન ઓઇલ પ્લાન્ટ જેવા વ્યવસાયો શરૂ કરીને દૂધ ઉત્પાદકોને દૂધની સાથે અન્ય વ્યવસાય થકી પણ વધારાની આવક પ્રાપ્ત કરતા કર્યા છે. પરિણામે દૂધ ઉત્પાદકોને 1100 કરોડ રૂપિયા જેટલો ભાવફેર આપવામાં બનાસ ડેરી સફળ રહી છે. ચેરમેન શંકરભાઈ ચૌધરીએ જિલ્લાની પ્રગતિશીલ બનાસ લક્ષ્મી દૂધ ઉત્પાદક બહેનોની દૂધના વ્યવસાય થકી 1 કરોડથી પણ વધારે કમાણીની વિગતો આપી હતી. તેમણે ઉમેર્યું કે વડાપ્રધાનના વિઝન પ્રમાણે આપણે કામ કરી રહ્યા છીએ અને એશિયામાં નંબર 1 છીએ અને હવે આપણું લક્ષ્ય દુનિયામાં નંબર 1 બનવાનું છે. તેમણે બનાસ ડેરીના સ્થાપના કાળથી લઈને 80 લાખ લીટર પ્રતિદિન દૂધ સંપાદન સુધીના વિકાસને વર્ણવી જણાવ્યું કે જે પ્રમાણે દિન પ્રતિદિન દૂધની આવક વધી રહી છે તે જોતા દિયોદર ખાતે સણાદર ગામે 30 લાખ લીટર ક્ષમતા ધરાવતો ડેરી પ્લાન્ટ પણ કાર્યરત થશે અને સાથે સાથે બટાટાનો પ્રોસેસિંગ પ્લાન્ટ પણ કાર્યરત થશે જેનાથી જિલ્લાના બટાકાના ઉત્પાદન કરતા ખેડૂતોને મોટો લાભ થશે. બનાસ સે બનારસ તકનું સૂત્ર આપતા ચેરમેન શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે ઉત્તરપ્રદેશના કાનપુર અને લખનૌ ખાતે બનાસ ડેરીએ ડેરી પ્લાન્ટ ઊભા કર્યા છે. હજુ પણ ઉત્તરપ્રદેશના દૂધ સંપાદનને જોતા વારાણસી વિસ્તારમાં પણ બનાસ ડેરીનો પ્લાન્ટ નાખવાની દિશામાં બનાસ ડેરી આગળ વધી રહી છે, જેમાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી આદિત્યનાથ યોગીજી અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો વિશેષ સહયોગ મળી રહ્યો છે. તેમણે ગુજરાતની આગવી ઓળખ એવી દેશી ગીરગાયનું સંવર્ધન વારાણસી વિસ્તારમાં પણ થાય તે માટે જરૂરી વ્યવસ્થા તંત્ર ઊભું કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું અને પાકિસ્તાનની સુફ ભરતકામની કળા હવે થરાદની મહિલાઓને કરશે સદ્ધર. સુફ ભરતકામની વધતી જતી માંગના પગલે સરકારે પણ કળાને પ્રોત્સાહિત કરવા ઉઠાવ્યા કદમ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. દીતિ હોન્ડા, તહેવારોનો રંગ દીતિ હોન્ડાને સંગ. એક્ટિવા 125, એક્ટિવા 6G, ગ્રાઝિયા અને ડિયો સ્કૂટર તથા લીવો, સાઇન, SP125, CD110, એક્સ બ્લેડ, CBR250 અને હોર્નેટ બાઇકનો એકમાત્ર અદ્યતન ઓથોરાઇઝડ શોરૂમ. ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, દરેક બેંકની લોન તેમજ ઇન્સ્યોરન્સ સુવિધા ઉપલબ્ધ. દરેક મોડલ, દરેક કલર્સમાં હાજર સ્ટોકમાં મળશે. અનુભવી સ્ટાફ અને આધુનિક વર્કશોપ.
સ્કૂટર તથા બાઇકના સ્પેરપાર્ટ તેમજ એસેસરીઝ ઉપલબ્ધ. તહેવારોમાં સેલ્સ અને સર્વિસિંગ ઉપર મેળવો આકર્ષક લાભ. તો આપનું વિશ્વસનીય ટુ વ્હીલર ખરીદવા આજે જ અમારી મુલાકાત લો. દીતિ હોન્ડા, સુરમંદિર સિનેમા કોમ્પ્લેક્સ, આબુ અમદાવાદ હાઈવે, પાલનપુર. આપના ડીસા શહેરમાં ભીડભાડ અને પ્રદૂષણથી દૂર શાંત અને રમણીય વાતાવરણમાં ચોતરફ ગ્રીનરીથી છવાયેલ મોડર્ન અને ભવિષ્યની કલ્પનાને આધારે બની રહેલ 3 અને 4 બેડરૂમવાળા બંગલાઓની સોસાયટી એટલે ડીસા પાલનપુર હાઈવે પર આવેલ શ્રી સુખ સાગર બંગલોઝ સાગર સોસાયટીમાં પ્રવેશ કરતા સુંદર મંદિર, સિનિયર સિટીઝન પાર્ક, વિશાળ ગજેબો, છોકરાઓના અભ્યાસ માટે તમામ સુવિધાઓ ધરાવતી એસી લાઇબ્રેરી, ડીસામાં સૌથી મોટો સ્વિમિંગ પુલ ધરાવતી એકમાત્ર સોસાયટી, પૂર્વ અને પશ્ચિમમાંથી સમગ્ર દિવસ દરમિયાન વાસ્તુશાસ્ત્ર મુજબ સૂર્યપ્રકાશ જળવાઈ રહે તે રીતે 10 ફૂટની ચોખ્ખી સીલિંગ હાઈટ, ભૂકંપ પ્રૂફ વિશાળ બેડરૂમ, વિશાળ બાથરૂમ, સંપૂર્ણ ટાઇટલ ક્લિયર અને પ્લાન પાસ થયેલ લોનેબલ પ્રોજેક્ટ એટલે શ્રી સુખ સાગર બંગલોઝ. તો બુકિંગ માટે આજે જ કોન્ટેક્ટ કરો. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. હવે બીમારીની મફત સારવાર, બીમાર હવે નહીં રહે લાચાર. આયુષ્યમાન ભારત યોજના દ્વારા ફ્રેક્ચર, ઘૂંટણ તથા થાપાના સાંધા બદલવાની મફત સારવાર. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222. બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, બનાસકાંઠા જિલ્લાના થરાદમાં આવેલી શિવનગર વિસ્તારની મહિલાને શુભ ભરતકામ કરવા બદલ રાજ્યમાં પ્રથમ ક્રમાંક મળ્યો છે અને 1 લાખ રૂપિયાના રોકડ પુરસ્કારથી સન્માનિત પણ કરવામાં આવી છે. શુભ ભરતકામ એ પાકિસ્તાનની કળા છે અને પાકિસ્તાનમાં વસતા લોકો આ ભરતકામ કરેલી વસ્તુઓને તેમની દીકરીને લગ્નમાં ભેટ આપતા હોય છે. પરંતુ જેમ જેમ પાકિસ્તાનથી હિજરત કરીને ભારતમાં લોકો આવતા ગયા તેમ તેમ આ કળા અહીં પણ વિકસવા માંડી અને ભારત સહિત સમગ્ર વિશ્વમાં તેની માંગ પણ વધવા માંડી. આ કળા વિકસિત થાય તે માટે ભારત સરકાર દ્વારા પણ પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. અત્યારે થરાદના શિવનગર વિસ્તારની મહિલાઓ આ કળામાં પાવરતી છે અને આ મહિલાઓ ખૂબ જ સારું શુભ ભરતકામ કરી રહી છે. આ વિસ્તારની યંપા નામની મહિલાને શુભ ભરતકામ બદલ વર્ષ 2017માં રાજ્ય સરકાર દ્વારા સન્માનિત પણ કરવામાં આવી હતી. વર્ષ 2020માં એવોર્ડથી નવાજવામાં આવી હતી. શુભ ભરતકામની વારસાગત કળા ધરાવતી આ મહિલાઓનું શુભ ભરતકામ એકવાર તમને પણ જોવા માટે મજબૂર કરી દેશે. મૂળ પાકિસ્તાનની આ કળા 1971માં હિજરત કરીને ભારત આવેલા લોકો સાથે લઈને આવ્યા હતા અને ત્યારથી જ આ થરાદ શહેરમાં આવેલી શિવનગર સોસાયટીમાં શુભ ભરતકામ કરતી આ મહિલાઓની કળા ખરેખર ખૂબ જ સુંદર છે અને શુભ ભરતકામની કળાની માંગ દેશ વિદેશ અને બોલિવૂડમાં પણ ખૂબ જ માંગ છે. શુભ ભરતકામ ખૂબ જ જટિલ કામ છે અને એક શાલને તૈયાર કરવામાં 1 વર્ષ જેટલો સમય લાગે છે. શુભ ભરતકામથી બનેલી શાલની કિંમત પણ ખૂબ જ ઊંચી હોય છે. શુભ ભરતકામ કરતી સવિતાબેન નામની મહિલાના જણાવ્યા અનુસાર શુભ ભરતકામવાળી એક શાલની કિંમત 3000 થી 80000 સુધીની હોય છે અને આ કામગીરી શાલ, દુપટ્ટા અને થેલા જેવી ચીજવસ્તુ પણ બનાવી શકાય છે.
બનાસકાંઠાના સરહદી વિસ્તાર છે એની અંદર અત્યારે બિકીની અત્યારે પહોંચ્યો છે થરાદના શિવનગરની અંદર. થરાદના શિવનગરની જો વાત કરવામાં તો 1971માં પાકિસ્તાનથી હિજરત કરીને આવેલા લોકો હતા અને જે લોકો અત્યારે થરાદના શિવનગરના છે એ ભરતકામ કરે છે અને એ ભરતકામનું એવું ભરતકામ છે કે એને સૂપ કહેવામાં આવે છે અને સૂપ ભરત છે જે અત્યારે દેશ અને વિદેશની અંદર જઈ રહ્યો છે. પણ પરંતુ આ શિવનગરની મહિલા છે તેમને અત્યારે એક એવોર્ડ રાજ્ય સરકાર દ્વારા, પરંતુ આપણે જોડે ખરેખર સૂપનો શબ્દ છે અને સૂપનું મહત્વ શું છે એ જાણવાનો આપણે અત્યારે જે આ પ્રભુભાઈ છે, પ્રભુભાઈના જે પ્રભુભાઈના જે પુત્ર વધુ છે એમને જે રાજ્ય સરકાર દ્વારા એવોર્ડ આપવામાં આવ્યો હતો, પરંતુ એવોર્ડ પરને આપવાની પાછળનું કારણ શું છે આપણે પ્રભુભાઈ જોડે જોડશું. પ્રભુભાઈ ખાસ કરીને તમે જણાવશો કે જે અત્યારે તમારા પુત્ર વધુને એવોર્ડ આપવામાં આવ્યો હતો એ એવોર્ડ કઈ પ્રકારનો હતો આપવામાં આવ્યો હતો? નમસ્તે. અમે શિવનગર વિસ્તારની અંદર શુભ ભરત કામ સાથે જોડાયેલા છીએ. શુભ ભરત એક અરબી શબ્દ છે અને ત્યાંથી અમે પાકિસ્તાનથી હિજરત કરી અને અહીંયા ભારતની અંદર આવ્યા. તો પહેલાંના જમાનામાં જે અમારી બેન દીકરીઓ હતી એ પોતાના માટે જ્યારે લગ્ન થતા ત્યારે ભરતકામ કરી અને સાથે લઈ જતી દહેજની અંદર, પરંતુ ધીરે ધીરે ભારતની અંદર આવ્યા પછી આની ડિમાન્ડ વધી અને આની માંગ વધવાથી દેશ વિદેશની અંદર આપણો જે શુભ ભરત છે એ મોકલવામાં આવે છે અને ગુજરાત સરકાર પણ શુભ ભરતને આગળ લાવવા માટે બહુ પ્રયત્ન કરે છે. ખરેખર શુભ ભરત શું છે એ હું તમને, આ ધારો કે આપણો કાપડ છે બરાબર, આ કાપડની અંદર ઝીણી સોયથી અને એન્કર દોરાથી કે રેશમ દોરાથી પાછળ કાપડના પાછળના ભાગથી અહીંયાથી કામ કરવામાં આવે છે. આની અંદર કોઈ નકશો દોરવામાં આવતો નથી, અહીંયાથી એક કાપડના દોરાની ગણતરી કરી અને શુભ ભરત કરવામાં આવે છે અને એની ડિઝાઇન આગળના ભાગમાં પડે છે. આની અંદર કોઈ લાંબો ફરક નથી રહેતો, આગળના ભાગમાં એકદમ સાફ ડિઝાઇન આવે છે, પરંતુ પાછળના ભાગમાં પણ એકદમ 19-20 ફરક રહે છે જેને શુભ ભરત કહેવાય છે. અને ક્યાંય પણ એક પણ દોરાની ક્યાંય મિસ્ટેક ભૂલ આવતી નથી. આના માટે ગુજરાત સરકારે પણ ઘણા પ્રયત્નો આગળ લાવવા માટે આપણી કળા લુપ્ત ન થાય એના માટે પ્રયત્નો કર્યા છે અને વારંવાર દર વર્ષે છાપાની અંદર જાહેરાત આપે છે કે ભાઈ જે સારા નમૂના બનાવે, જે ભરતકામની અંદર સારા નમૂના બનાવે ગુજરાત સરકારનો એવોર્ડ માટે મૂકી આપે. તો અમારી પુત્રવધુએ પૂરી સાલ ભરી જેનો સમયગાળો 12 મહિનાનો 1 વર્ષનો સમયગાળો લાગેલો છે જે સાલ ભરવા માટે, અને એ સાલ ભરી અને ગુજરાત સરકારમાં એવોર્ડ માટે પસંદગી માટે મૂકી હતી, જે ગુજરાત સરકારે ની પેનલે પસંદ કરી અને સાલને એવોર્ડ માટે પસંદ કરી અને અમારી પુત્ર વધુને 2017નો એવોર્ડ ગુજરાત સરકારનો આપેલ છે. ધન્યવાદ. જોયું, આ હતા પ્રભુભાઈ અને પ્રભુભાઈને પુત્ર વધુને એવોર્ડ આપવામાં હતા જે 2017ની અંદર નમૂના મૂકવામાં આવ્યા હતા અને અત્યારે 2018-20ની અંદર આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. આઝાદી રાજપૂત, બીકે ન્યૂઝ, થરાદ. મારું નામ સવિતાબેન એમ્પા છે. અમે થરાદ શિવનગરમાં રહીએ છીએ. અમે શું ભરત કામથી સંકળાયેલા છીએ, જેમાં આ વ્યવસાય મારા પરિવારમાં પરંપરા છે. અમને તાજેતરમાં શુભ ભરત કામમાં રાજ્યનો પ્રથમ એવોર્ડ મળેલ છે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. બનાસકાંઠા જિલ્લા ઉપર યમરાજાની કાતિલ નજર. 3 દિવસમાં માર્ગ અકસ્માતમાં ગુમાવ્યા 8 લોકોએ જીવ. આજે બાબર નજીક ખારા ગામ પાસે સર્જાયેલા અકસ્માતે લીધો 4 જણાનો ભોગ. ડીસા નગરપાલિકાના વિસ્તારની દૃષ્ટિએ સૌથી મોટા વોર્ડ નંબર 2ના તમામ પાલિકા સદસ્યો ડીસા છોડીને થયા અમદાવાદ સ્થાયી. સદસ્યોની ગેરહાજરીથી વિકાસના કામો ન થતા સ્થાનિકોમાં જોવા મળી રહ્યો છે ભારે રોષ. એશિયાની પ્રથમ નંબરની બનાસ ડેરીની મુલાકાતે આવ્યું વારાણસીથી ખેડૂતોનું ડેલિગેશન. ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ એશિયાની નંબર 1 ડેરીને દુનિયાની નંબર 1 બનાવવા કર્યું આહ્વાન. અને પાકિસ્તાનની શુભ ભરતકામની કળા હવે થરાદની મહિલાઓને કરશે સદ્ધર. શુભ ભરતકામની વધતી જતી માંગના પગલે સરકારે પણ કળાને પ્રોત્સાહિત કરવા ઉઠાવ્યા કદમ. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.